વાઘોડીના ધારાસભ્ય દ્વારા રિપોર્ટરને જાહેરમાં ધમકી આપેલ તેના વિરોધમાં કેશોદ પ્રેસ ક્લબ સાથે તાલુકાભરના રિપોર્ટરની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં જ વાઘોડીયામાં ધારાસભ્યએ રિપોર્ટરને જાહેરમાં ધમકી આપવાના વિરોધમાં તમામ તાલુકામાં જિલ્લાઓમાં રિપોર્ટરોના રોષની લાગણી જોવા મળી રહી છે, જેના ઘેરા પ્રત્યાઘાત રૂપે કેશોદ પ્રેસ ક્લબના હોદ્દેદારો સાથે તાલુકાભરના રિપોર્ટરોની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા વાઘોડીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા પોતાના પુત્ર દીપક શ્રીવાસ્તવને 3 સંતાનો હોવા છતાં ઉમેદવારી કરતા ઊભા થયેલા વિવાદને કારણે મીડિયાકર્મી અમિત ઠાકોરે પ્રશ્ન પૂછતા ધારાસભ્યના હોદ્દાનું ભાન ભૂલીને ગુંડાગર્દી પર ઉતરી આવીને ઉશ્કેરાયેલા મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીને જાહેરમાં ધમકી આપતા કેશોદ પ્રેસ ક્લબ દ્વારા તેઓનો સખત શબ્દોમાં વખોડીને વાઘોડીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી દૂર કરવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રી તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખને સંબોધીને કેશોદ પ્રેસ ક્લબના હોદ્દેદારો સાથે તાલુકાભરના રિપોર્ટરની ઉપસ્થિતિમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રિપોર્ટર દિનેશ કેશોદ સ્પીડ ન્યૂઝ. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના પુત્રનું કોર્પોરેશનમાં જે ઉમેદવારી ફોર્મ ભરેલ હતું એની અંદર એનો પુત્ર 3 સંતાનોનો પિતા હોવાથી મીડિયાકર્મીએ તેને પ્રશ્ન પૂછતા મીડિયાકર્મીને પોતાના માણસો દ્વારા મારી નાખવાની જે જાહેરમાં ધમકી આપેલી છે તેનું કેશોદ પ્રેસ ક્લબ અને તાલુકાના રિપોર્ટરો દ્વારા સખ્ત શબ્દોમાં વિરોધ કરી આજરોજ અમે મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ઉદ્દેશીને નાયબ મામલતદાર મારફત આવેદનપત્ર આપેલ છે અને આ મધુ શ્રીવાસ્તવ વારંવાર આવા છમકલાઓ જે કરે છે તો તેની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે એવી અમે માંગણી કરેલ છે.